ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના રૂપિયા 1750, 950 અને 850માં ત્રણ જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે બે ડ્રો તથા રૂપિયા 1 લાખના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. નમસ્કાર, આજે 30 એપ્રિલ મંગળવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. નારાયણ સાંઈને સાધિકા દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા થઈ છે. સુરતની સેશન્સ કોર્ટે આ સજાનો હુકમ કર્યો છે. ઉપરાંત કોર્ટે પીડિતાને રૂપિયા 5 લાખનું વળતર ચૂકવવા તથા રૂપિયા 1 લાખ દંડ ભરવા આદેશ કર્યો છે. આ કેસમાં સહ આરોપી ગંગા અને જમુનાને 10-10 વર્ષની કેદની સજા થઈ છે. અન્ય આરોપી રમેશ મલ્હોત્રાને કોર્ટે 6 માસની કેદની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે નારાયણ સાંઈ વર્ષ 2013થી જેલમાં જ છે. આજે સવારે જામનગરના બેડેશ્વર વિસ્તારના આશાપુરા ટ્રેડર્સ નામના ગોડાઉનમાં લાકડાનો અને પ્લાસ્ટિકનો જથ્થો સંગ્રહિત હતો. આગે થોડી જ વારમાં ભયંકર રૂપ ધારણ કરી લીધું હતું. ફાયર બ્રિગેડની કલાકોની મહેનત પછી આગ કાબૂમાં આવી હતી. આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી. આગને કારણે થયેલ અંદાજિત નુકસાન અંગે પણ કોઈ માહિતી નથી. જામનગરના બેડ ગામે આજે ચોંકાવનારી ઘટના સામે આવી છે. બેડના તળાવમાં કોઈ ઇમ્પોર્ટેડ કેમિકલના 2-3 હજાર બેરલ ઠાલવી ગયું છે. અમુક બેરલોમાંથી કેમિકલ લીક પણ થઈ રહ્યું છે. બેરલ પરના લેબલ પરથી આ કેમિકલ દક્ષિણ કોરિયાથી આયાત કર્યા હોવાનું જાણવા મળે છે. આ કેમિકલ્સની એક્સપાયરી ડેટ ડિસેમ્બર 2020ની છે. કિંમતી ઇમ્પોર્ટેડ કેમિકલનો વિપુલ જથ્થો કોણ અને કેમ તળાવમાં ઠાલવી ગયું એ પ્રશ્નનો જવાબ શોધવા ઝીણવટભરી તપાસ જરૂરી છે. અમુક સ્થાનિકો થોડાક બેરલો ઉઠાવી ગયા હોવાના પણ અહેવાલ છે. તળાવમાં કેમિકલ ભળવાથી લોકોના આરોગ્ય ઉપર પણ જોખમ ઊભું થયું છે. જામનગર પીજીવીસીએલે આજે વીજ ચોરી પકડવા ચેકિંગ હાથ ધર્યું હતું. શહેરમાં કુલ 806 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા, જે પૈકી 123માં ગેરરીતિ ઝડપાઈ હતી, જેમાં કુલ 23 લાખના બિલ ફટકારવામાં આવ્યા છે. મેઘપર ગામ નજીકની આઈસ ફેક્ટરીમાં પણ ચેકિંગ થયું હતું. ચેકિંગમાં ભારે ગેરરીતિ સામે આવી હતી. પીજીવીસીએલ દ્વારા ફેક્ટરીને રૂપિયા 51,80,000નું દંડાત્મક બિલ આપવામાં આવ્યું છે. આજે ચૈત્રવદ એકાદશી એટલે કે શ્રીમદ વલ્લભાચાર્યનો પ્રાકટ્ય દિન છે. જામનગરમાં વૈષ્ણવ સમાજ દ્વારા મહાપ્રભુજીના 542માં પ્રાકટ્યોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સવારે મહાપ્રભુજીની બેઠકેથી પાલખી યાત્રા નીકળી હતી. આ ઉપરાંત સાંજે શ્રી મોટી હવેલી જામનગરથી શોભાયાત્રા નીકળી હતી. પાલખી યાત્રા અને શોભાયાત્રામાં સમગ્ર વૈષ્ણવ સમાજ ઉમટી પડ્યો હતો. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.